ગોમાને ગોમારા બધા કારો દેતા હતા, પણ એવું કોમ કરીને મેલ્યું છે ને, બધા સેવા ચૂપ થઈ જશે. પણ મામા, કોમ કર્યું એટલે કોઈ નહીં બોલતું ને, કમળા કોમ ના કર્યું હોત ને તો પાછા સેટલાય બુઓ પાડતા હતા ચોમાહાના. તો વલ્લા બેહીન સેટલાય ગપ્પો મારતા હોય છે કે સરપંચ ને આ નહીં કર્યું, ફલોનું નહીં કર્યું. અત્યારે તો જાઉં છું એટલે કે સલામ મારે કે આવો સરપંચ આવો, તમારા જેવું કોમ તો કે આ સુધી કોઈ સરપંચ ને કર્યું નહીં. અને કર્યું નહીં કે કોઈ કરશે નહીં મારા સિવાય ગોમમાં કે આવું કોમ. ખાલી હજી કે બીજો પોચવા લાવો પછી ખબર પડી જશે કે ગોમમાં કોમ બોલે છે. કોમ તારા મામાનું આવતા પોચવાની તો ચિંતા કર્યા જેવી જ નહીં, સમરસ બનાવશી તું જો છે કે આવું એ નહીં ફર. એ તો આ કોમ નહીં દેખાય હોય ને ગોમમાં. અમુક ડફણો હતો ને એને વસો ઉઘરી જાય છે, તેના બરોબર સરપંચ લાયા છીએ. થોડું કાઠું પડશે મારો સભાવશો, થોડું કડક બળવાજો, પણ પછી પાછળથી ખરું કોમ કરું એટલે એને સમજાઈ જાય. તો પછી એ તો ખબર પડી જાય કે જે કડક હોય ને બોલવાનો માણસ એ જ કોક નવું કરે. પણ આ બોલે ને એ જ કોમ કોમ કરે, બાકી બોલ્યા વગર તો બોરી નાખે તાણ. પછી એ તો ગામમાં પબ્લિક ને બધી ખબર પડે તારે આ જમાનામાં. એ વાત જવા દે, તારા મામા પાન પૈસા નતા ને એટલે બધી મગજ ની નસો કરીને બંધ થઈ જતી, પણ કાલના પેલા 15 આયા છે ને જીવણીયાના, એટલે ખરેખર એવું મગજ ફેસ થઈ ગયું છે ને. પણ હું તો એમ કહું છું ને, આવે તો 15 ચોક જી આવીએ. પૈસા આવશે કે નહીં આવતા? કયો વાત સાચી કરી, પણ હું આ જીવણીયાનું આખલું તો ઘેર કોક કરી પોકારવું તો પડશે કે આલવું પડશે. એટલે ભોણા પાસે જીવણીયા ચોમલાના મનમાં એવું થાય કે અહીંથી તો પૈસા લઈ જશે, અને કોક દારો વાત ના કરે અને જીવણીઓ પાસે જુઠ્ઠું બોલે તો કે મારા ઘેર તો કશું આવી નહીં. એ વાત સાચી, તો પાછા પૈસા કે અરે બે જણા ખાઈ જાય છે એવું થાય. પણ ભણા કોક કરીને ગમે તે કરીને રસ્તો તો કરવો પડશે, આપણા ભરાઈ રહેવાના જોઈએ. વચ્ચી ના હોય તો ચોકી લઈ લેવું, 2025 મરતું હોય તો. હે ભણા, તારું કોઈ આઈડિયા આવ્યો? સંભાળતા હે, જુઓ જોયું. હું તો કીધું આખું આખા ગામમાં ફળે જતું છે, કોઈને છૂટું મેળ દીધું છે. અમુક ખરો ને ગહેરો થઈ જશે એટલે કોઈને કોઈ ધણી નહીં હોય. આ તો આકવાનું છોડી દીધું હોય. હું તો કઉ છું ના હોય તો 2025 નું ખોરતા હતા, પણ આ મફત માં મળો તો પેલું હેરજો અમારું સાચી કરી. કોમ થઈ જાય ના હોય તો આપડે તો જીવન એના શીલા બાંધવું જ છે કે આપડે તો જાણું મોટું આખલું જ જોવા છે કમ્પ્લીટ. ભણા ના હોય તો ભરક તો ના હોય તો દોરી જ લે. તારા હું ફરી ફરી ચરવાનું નહીં ગમે, ના હોય તો અસલ શીલો બંધે ને, તું તારે બેઠા બેઠા ખાજે. જોયું ખોરતા તાર હોમું આવ્યું. એ તો ભણા, આ તો ગામની બહાર નીકળીએ તો બધું જ, બાકી ઘેર બેહીએ તો કશું ના આવે. અને મેં વળી કીધું શોખ 2500-2000 માં મારા બરજું તો લઈ લઈએ, પણ આ જોજો હોમો બરજો અસલ ગરીબ હાથમાં આવ્યો. હેડો પૂછે ના મારતો, તું મળી છે જીવણિયા જાનવર ને પૂછે ના મારતો. હાલે ખરા કે બરજુ એવો દોરો જીવણિયા નું કરશુ ને તે ચાર ટેમ પૂરા નાખશે આ બરજા ના. એવું જ કરવાનું છે. કેવાનું કે જીવન તારો નથી આવી ગયો. ના હોય તો હું તમે ખરા ને જાન નો પૂરો ખાઓ. તો ગરીબ નહી બોલાયો હો મામા, મારતો નહીં બરજો જોર વસ્તુ આત્મા નહીં આવી જાય. એક સિલો બેહી જ રહેવાનું છે, ચિંતા કર્યા કે તું તારા હેડ મગજ મની ભાર થોડો હળવો થઈ ગયો ને એવું લાગવા મળી છે, અને ફેરાઈ પડી ગયો હો. આ સરપંચ ને ખરા ને ભોણા બે ને મને વળી જોઈ આલ્યો ને, એ વળી કમ્પ્લીટ થઈ ગયું, અને મગજ નો ભારે હરવો થઈ ગયો. મગજ માં જેટલો બરો લોર હતો ને એટલો બરો લોર હતો ને તે ના પૂછવાનો વાત. મગજ કોમ નાલતું બોલો, અને આજે તો સારું દુખાવો નતો થતો ને. ડોક્ટર કે મહિનો પાટો સોરાઈ જજો. આ લ્યો આ કમ્પ્લેન મટી જજો ને કમ્પ્લેન. અને શરીરમાં થોડો દુખાવો થતો હતો ને પેડીએ, આ થોડા ધોકા મેલા હતા ને એ કમ્પ્લીટ થઈ ગયું. ના તો અમે જેવું ગમો બમો ફરી આવો, અને ના હોય તો ઓટો મારી આવું ગોમ હોમું, મને ગોમમાં હોમું જઈ આવવા દે. ખરેખર ભણો ખરો ભૂવો છે ને એનો પડતાપ છે તાના બરું મને હોય. તને જ યાદ કરતો તો હાલ મનમાં ત્યાંથી વાતો કરતો કરતો આવતો બધું તો બરો પડતાપ તું જોયા.
કમ્પ્લીટ થઈ ગયું ને? અરે ડોક્ટર કે મહિના પાડા તો તમારું દુઃખ કાઢવા માટે તમારો પોતાનો ભાઈ નહીં આવતો, પણ અમે શું કરીએ છીએ? તમે જોવો ખાલી, દુઃખ હિમનામ નહીં મળતું. અમારા ખરા ને બીજો ના જવું નહીં, તે પૈસા લઈને ઘેર બેસી જઈએ. અમે તો ન્યાય કરવા રહી છીએ, ઓમાં જઈને ન્યાય કરી દેવાનો. આ તારા પુંજાડું હોય આખલું વેચી મારી દઉં. આ નવું આખલું લીધું. સેવા જીવણિયાને કીધું હાલી દે ને, તો તમારો વ્યવહાર થઈ જાય ને, તો દુઃખ મટી જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય. ઘર ધણી ને ખરો ને વ્યવહાર ત્યાં પોતે પોકે ના ને, તો દુઃખ ખરું વરી પાછું ઘેર આવે અને આખલું પાટો તને મેલા પાછું. મને હવારે દુખાવો ઓછો થઈ ગયો. તમે આમ સીધો જીએ છે જીવણિયા હાલી દે આ લે તારો વ્યવહાર. પછી તો મારે હપુસો દુઃખ જીવ. અરે કશું નહી, તમે ચિંતા કરશો નહી. અરે આઈ જ ચિંતા કરશો નહી, નહી કીધેલું. અરે આખલું હમા જઈને હાલવા નહી જતા. એમ કોયલે હમી દમલા, તારો હારો ગોબર ખરો ને, પજે પડી રહ્યા પજે. કઈ સોમભાઈ, જે થવાનું તે થઈ ગયું, ભૂલ ચૂક માફ કરો, પણ પછી કોયલ ને લઈ જાઓ. તમે જોજો કે આ જીવણિયા નો વખો તમે જોજો કે થોડા દાડો પછી. હા હાલ્યું નહીં ને આખલું જીવણિયા નું, એટલે આખલું જઈ ના પછી જોવા કોયલ આવી જશે. ચિંતા કરશો નહીં. દાડા ખરા ને અમે ચરતા છે. બોના એ મારું હારું કર્યું છે બરોબર, એટલે હું એ ભગવાન નું પ્રાર્થના કર્યો કે મારી કોયલ આવે ને, એના પેલા તારાય બાયરી આવી જાય. તો તો વળી સૌથી સારું પેલા આવી જાય ને, તો વળી તમારા ઘેર મારા લઈને આબા થાય. એટલે તારા કોઈ આખલાનો તો લોચો નહી ને? કશું લોચો નહી, મારા તો આવી જાય. એક ના હાથે બે આખલો આલે, કોઈ ના આવવાનો નહી. એવો વ્યવહાર નહી કરવાનો. ભણા તમે ખરા ને, જીવન ના ઘેર જલ્દી પોકારવાનું કરો, એટલે મારો વચ્ચે દુઃખ ફટોફટ હેડવાનું કરો. બીજું હોય ને તો 15,000 લઈને વાપરી ખાઈ જાય, કે તો ફરવા નાહી જાય તે આવત ના. પણ અમને એવું બધું આવડતું નહીં. હોય તો હાથો હાથ વ્યવહાર આ લઈને હાલ દેવાનું. જીવન લે જીવન, જો જીવન ના લે ને તો એનો રસ્તો પછી અમે કરી. બાકી પગ દબાવવાનું થાય કે માથું દબાવવાનું થાય, જીવન મારું કેવું તો નતો માનતો. તમે તાર મજા કરો ગોબરદાર રાખતા, પણ એનાથી વટ પહે ઓલાયા છીએ. પણ જીવન ખુશ થઈ જાય તમે જોવા ને ખાલી. સરપંચ ની વાત ના થાય હો, મોન જ જોયે ને તો સરપંચ જેવો બોલો. આજે ખરો ને બાપરો, આ સરપંચ દારો બગાડી કોઈના માટે સમય ના બગાડે, પણ આ સોમા કાકા માટે સમય બગાડીને બોલો બળદેવ એ જીવનિયા હાલવાને હેડ્યો. એક જીવનિયો ખરો ને મનુષ્ય ઘટતો તો અમે હું મારા લીલા લેર થઈ જા. હમણાં સોરી મિલો તો હમણાં જાય એના હંગાતી તુએ એ ડોસી જાય તુએ જઈએ કે હંગાતી રૂપી જાય. આ ડોસીએ શિકાર શાણે આવશે? આ બારમું ખાવા હિરે દયા હોય મારા ખાધા વગર ઊંઘો પડશે એવું થયું સર. અને હું આમ તો પાછો મોચો લઈને વગર ઊંઘું, પણ તમે બગડ બગડ કરો છો અને ઊંઘ આવે મને. આ જ્યાં ડોસી હોય તો ડોસી બગડ બગડ કરો, અને હિરે જાય એટલે તમે બગડવાનું ચાલુ કરો છો. ના હોય તો એના હંગાતી જવું હતું કે આખો દાડો લોહી પી જાય, જપીને બેહવા જ નહીં જાય ત્યાં બેસો કે શું કરવાની. આ થઈને ખાલી ડોબો છે, એમાં કંટાળી ગયો છું. અમુ શું કરવાનું? આ મું તો બોલે તો છોડી મેલે આવો જીએ એના હંગાથી બારમાં તુએ ઓ પછી મારા ગોમો જવું છે. પણ જીવન તો વારામાં જીવન લાલ, તમે તો ઘેર જતા હતા ને સારું થયું, વારામ ભેગા થઈ ગયા. જીવન લાલ ખાસી જ્યા હવાલો ને આખલું લઈને નીકળ્યા હતા ને, ખરેખર મોત આવી ગયો. મોત હારું કર્યું સરપંચ. અમે ગમો હા ને રોપ દેવા વાળું કોઈ નતું, તમે બરજો લાયા તે હારું કર્યું. જીવન ચિંતા કરે નહીં. એટલે જીવણિયા આખલું અમે નહીં લાયા. બોનો લાયો છે? એટલે બોનો નહીં લાયો. આ તારા લીધે અમારા આખલા જેવા થવું પડ્યું છે. આજે તારા લીધે જીવણિયા હવારો ને આખલું ખોલવા નીકળ્યા છીએ. અલે પણ બોલાય મારે શું લેવા જાય? તમારા
પરથી તારા ડોહાનું ખરું ને પુન આડું આવ્યું, પુન આડું આવ્યું ગોબર ડોહાનું. શીલો ગાલવાનું કર અને ભણો બંધી કાઢો જીવાણ. એટલે કોઈ એમને થોડો બંધવાનો હતો છે, બધો લાય ભરજો. લેવાનું છે તારા હક નું છે, તારા લેવાનું છે જીવણિયા. એટલે તારું નહિ પણ ગોબર ડોહાનું છે. સરપંચ મારે નહી જોતું, પણ મારે નહી જોતું એના ઘેર બંધ. ના પણ મારે નહી જોતું, મારે અરમ નું કરવું છે. પણ મારી વાત આ જો ચો વસ્તુ નહી, હું અમાર વ્યવહાર ની વસ્તુ છે. ચો વ્યવહાર થઈ ગયો છે, આ વ્યવહાર હું તારા ઘેર હાલવા આવ્યા છીએ. તું નહી લી તો જીવણિયા દુઃખ તારા ઘેર આવશે. જીવણિયા લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે. છોરા દાળા રાખો અને પછી વેચી મારું. એ જીવણિયા પણ ભૂસે ના મારતો, બાકી જો આખલો હું કોણ તો તું હું કઈ જાય. ના ના ભૂસે મારતો હું, તાજો માજો કરી નાખ્યો બરધ્યા ને. તારી ડોચી આવે ને તો મગજ માં કોઈ ભરાવો તો લેતો નહી પાછો. કઈ દેજે કે આપણા ડોહા નું હક નું હતું, હક નું આવ્યું છે. પણ ઉપર વાળા તો ખબર છે, બધી ખબર છે. જીવન ના ઘેર પોકાર દીધું છે. અમે ચિંતા નહી, તમે તાર આપણે શું ખોટું કરવું છે. વ્યવહાર પટાઈ દીધો હાચો હાથ. એમ કઉ છું, આવો તો જૂનો જૂનો વેણ ખરો ને તારા પહાણ આવે ને તો નાવો તો ગોમમાં કોઈને દુઃખ રાખવું નહીં. હો વ્યવહાર કરાઈ જ નાખવાના ખોળી ખોળી. આ ગોમ વાળાનું ખરું ને, મારું દુઃખ જોયું નહી જતું એટલે આખા ગોમમાં સુખ કઈ નાખું છે, કોઈનો બાકી રાખવું નહીં. અરે તમે જોવો ઘર દીઠ જેટલો વેણ પડ્યો જુઓ એ બધો પૂરો કરી દેવો છે. તારા આખું ગામ સુખી પૂછે તારે કે જૂનું નાખ્યું, જૂનું નાખ્યું, કોઈ નું જૂનું મેળવું જ નહીં. અરે સાફ કઈ નાખવા, તમે જુઓ ને પેલા દોયડા કરી કરીને કોમ થઈ જાય ને એટલે કોમ ચાલુ કરી દેવું છે. શેરી તું દોયડા કર ને હું વ્યવહાર કરું. બસ આજ કરીએ બેટા. પછી તો કોઈ જૂનું નહીં કાઢે કે. અરે આખા ગામ માં સુખ થઈ જાય તો કોઈ સોય દોયડો કરાવવા ના જાય. ઘણા બકરા નું કાઢે છે, કુકરા નું કાઢે છે, કશું મેળવું નહીં. ના કોઈ મેળવું નહીં, ગામ કમ્પ્લીટ કરી દેવું છે. ગામ માં ખરો ને એક દોહરા બધા સુખ કઈ નાખું. તું જો ગામ માં શેજ કવા નહીં રાખવાનું. તમે જોવો થોડા દાડો પછી આ આખલું ગોમમાં ચરવા બધું તું સાડમો તે શી ખબર છો જો એ જ કોઈ ખબર પડતી નહીં. આખું ગોમ ફેદી વળ્યો, વગડો ફેદી વળ્યો, પણ છો આખલું મળ્યું ના હું કરવાનું કયો. અમે કંટાળી ગયો છું. ના હોય તો ગોમમાં બધાના ઘેર ઘેર પૂછવા દે, વળી કોઈને ભાર્યું હોય તો બતાવો કે ભાઈ તમારું આખલું આ જગ્યા એ બે હતું ઓમ જતું તું. ના તો ગોમમાં ફરવા દે, બીજો કોઈ રસ્તો નહીં. અમે સરવા ના બોધ્યા તો કી સરવા નહીં બોધતા, સાર ના નાખ્યા તો કી સાર નહીં નાખતા. અમે કરવાનું હું કયો, અને ચોમાહાનો દાળો હોય ને સરવા ના બોધ્યા તો છે એવું લાગે કયો. ગામના આગેવાના રામ રા કરતા સુટ્યા લાગે દીધો. આવ્યું પાછું બે વીઘા રોપ દઈ ને કીધું અમે સાડમો સરવા બોધું ને શિખર છો હજુ હું કરવાનું. હું ધું ગાલે ને હું કહો કંટાળ્યો સરપંચ કયો. અરે હું કોઈ જુ ચમકી આયા તમે કેજો. અમે સ્વાતી આવી. અમે બાબુજી તમારે જેવું અમારું દુઃખ નહીં ડોસી નું.
તે ઉઠે આવા હેતર માં જતા રહીએ. હું શકરું ડોશી નું દુઃખ, કોઈ દુઃખ મારા માથા પડ્યું છે, કે હું કરવાનું છે? માથા ઉપર તો પાઘરી સિવાય કોઈ દેખાતું નહીં. આખું ગોમ ફરી વળ્યો, બે વીઘા કપા માં રોપ દઈ અને બરધ્યું સાઈડ માં સરવા મેલ્યું તું. કેસી ખબર છો, હજુ જડતું જ નહીં. અને આપણા ગોમ માંથી બરધ્યું ચોરી થાય એ વાત તો હું માનતો નહીં. અમે જ્યુસ હોય એટલું ખોળવાનું છે. સોય ના થાય, શોખ ચડતું છે. ભૂસે બીજું કોઈ નહીં, તમારી ડુસી ને પૂરો પૂરો નહીં નાચે. એટલે ભૂસે મરે પછી શું કરા? એ સરપંચ, આટલા ભર્યા તો આમાં થોડા પૂરા નાખવાના હોય. મોટું સાઠ ગોમ નું શું કરવાનું છે? આમ પૂછડા ઓબરતા સારું લાગે, તને દરેક ખવડાવો કે તને છૂટી હનું જાય. અલે આ જેટલું ખાવું હોય એટલું સાઠ માં સારો ઉજો છે, અને એટલા જ બધું તું. પણ શી ખબર રોડ ઉપર ચાલી જુ કશો જુએ જ ખબર પડતી નહીં. પાછું પાછું કોકના હેતર માં ચરતું છે. જોજો શોય ના જુવાય, એનું તો હુકા કોઈ લઈ જાય નહીં. વાહન આમો ઠેકો નું નહીં હોય, પણ પણ મણો કો બંધ્યું તો ગાડા છૂટું મેલી જ હોય. એટલે ઠેકો નું તમારા માં જ છે. એક દાડ મી વાહન આખલું જોઈ તો ને, તે 24 કલાક ઉભડેલું ઉભડેલું મૂકી તો ભૂઈ બોડું છે. મને નહીં ગાલતો, આ તો જોઈ તો હુંઠું ભરાયેલું ભરાયેલું. આમાં બરધ્યું છતી ચરા ક્યો, હુંઠું તો કાઢવું પડે. કા ગાડાઓ તો આ કરીએ બંધી જાય છે, છૂંટી નાખે તો તૂર્યું છે. બીજી વાત મેં જો, તમે સાહેબ ભાડ્યું તું કે નહીં? એટલે બાબુજી, હું તો ગોમ નો સરપંચ, કોઈ આખલો ની વાર નહીં રાખતો. જો મારા તમાર જોડી બખાડો કરવાનો ટાઈમ નહીં. જવા દો મને ખોરવા દો. બીજું જે હોય સરપંચ કેવાનું, આખલું ખોવાઈ ગયું હોય, કોઈ નું બકરું ખોવાઈ ગયું, એટલે હું તો સરપંચ તો વારો કરી ઘેર મેલ્યો. વોર રાખવાનું નહીં સરપંચ ને બધી રીતે. કોક વળી આખલું હોય, કાલ વળી કોક કે પાડો હોય જાવ. કશું હોગવા ના જવાનું હોય, કોઈ લે હોવા ના થે. જણે આખલો તો સરપંચ ના ઘેર ના આવી ગયું હોય. બીજું કોઈ નહીં, મફત ના સરપંચ ને પાડી જાય. જે વાત હોય આઈ સરપંચ ને કેવાની. અરે ગોમ નું હોય કે વગાડાનું હોય, ગમે તે વાત આવી કે સરપંચ આમ થયું. આ રસ્તા માં સરથું તું આખલું એ તો નતું ને બાબુજી નું. એ વેમ લાગે છે શંકર, રોઢું લોબું હંગાત હતું. બાબુજી નું આખલું આવું ના હોય, પણ ખેડું મેડું નતું જોવાનું. ના ના, આ તો ખરું જતો નતો. મેં કુવા જેવડા તો ખાડા હતા બે બાજુ. હા એવું તો સાચવેલું હોય બરધ્યું પાછું. પણ એવું દુબરું ના હોય બાબુજી નું. હેર, એ તો આપણું કોમ થઈ જતો હોજ્યા છીએ. આખલું આપણું વેણ વળી જોયું ના જવાનું હોય, કોઈક આપણો બરજા બનાવે. તું ગામ નો સરપંચ થઈને આખલો હોગ છે. વટિયાની આ કઢી થઈ જાય, એવું કરવાનું કયો? તો મારું બરધ્યું ના મળ્યું, હું કરું તો કરું હું. હા હે ભગવાન, એ ભગવાન ને તો અભરી લીધું. જેને કરી એ મસ્ત કામ કર્યું છે. આપણું બધું કમ્પ્લીટ જગ્યાએ બાંધી દીધું છે. ગોડા તને ખબર નહીં પડતી, સામનો ખોલું છું. હેડ એમ ઘેર, હેડ 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 માર ભાઈ, હેડ ઓવર હેડ ઘેર હેડ. અમ એ બાબુજી, એ ઉંછા દેખાતું નહીં કુ ગોબર તો જો મોહણીઓ માં જતી હોય અત્યાર સુધી. બાબુજી હરખી ને બોલજો. ઓ માય બાળાજી, બાળાય ને તું. ઓ માય સતી લાવ્યો તું, બરધ્યું લાવ્યો સતી. આ બરધ્યું રે ને, એ અમારા ન્યાય નું છે. આ સુમલાઈ મને મૂર્ખા બંધ થઈ જા. અમારે મી બે વીઘા કપાહમાં રોપ દીધો, અને પછી ગોમના સાઠ માં બંધ્યું, અને પછી મૂકદું સરવા દે શાંતિ થી. હમણાં 3 વાગે આઈ પોણી પાવા છોડું, પોણી પાવા છોડવા જો, એટલે તો આ બરધ્યું હતું જ નહીં. આખું ગોમ ફર્યો છોય, બરધ્યું મળ્યું નહીં, અને આટલા આઈ બેહ્યો અને બરધ્યું પાડ્યું, એટલે મને શાંતિ થઈ. એટલે બાબુજી બરધ્યા નો નંબર છે તમારા? મને શું ખબર પડે તમારું બરધ્યું છે? મૂર્ખા, આ તો કોઈ સાધન નહી, આ બરધ્યું છે. અને મોય કોઈ નંબર ના હોય. તમે વાતો કરશો ને અવળી અવળી. આ બરધ્યું કોઈ જેવું તેવું નહી બાબુજી. અમારા પુંજાબાન અને અમારા અધોરી હતી ને, એમાં પુંજાભાઈ અમારો બરધ્યું વેચી માર્યો, એટલે આર્યો ન્યાયમાં બરધ્યો આવેલો છે. અમારા વેણ હતું એમાં બરધ્યો આવ્યો છે. એટલે આ મૂર્ખા, વેણ નહી, આ તો મારું બરધ્યું છે. ગોમમાં લઈને હેડ અને આખા ગોમમાં પૂછ,
કે બળધ્યું કુનું છે? આ તો બાબુજી નું બળધ્યું છે, નેનો રેલો લઈને આવ્યો તો હું આજ હા ના કરતા 10 વર્ષ થવાનું. તમારે અવળી અવળી વાતો કરવાની નહીં, તમારે બળધ્યું જોતું હોય તો 15,000 આલો અને બળધ્યું લઈ જો, મારે શું કરવું છે? કાળિયો એટલો વિચિત્ર છે, મેં પૂછ્યું કે મારું બધું છે ભાડ્યું, તું તે ના બોલ્યો અને ન્યાય માં હોય આલીને જો છે. એટલે ન્યાય નહીં કરવાનો, મારો પોતાનો બધ્યો છે અને આખું ગોમ ભેગું કર્યું એટલે તો આછું બોલશો કે નહીં બોલો? અરે આખું ગોમ ભેગું કરો, આખું ગુજરાત ભેગું કરો, નહીં મારે બરજો, ન્યાય માં આવેલો બરજો છે, તમારે લેવો જ પણ ના જાવ. સારું તાર રાખો છે એટલા દાળા રાખો છો, બરજો તો ઘેર મેળવા આવવું પડશે. એ તો ખોટો ન્યાય છે, પણ આ બાબુજી નો ન્યાય આવશે ને તો હાચો આવશે. દોરીને ઘેર મેકવા આવવું પડશે, જોઈ લેજે તને. જો કે બરજુ બથાઈને બેઠા છે, આ તો સરવા બેહી તું સર, તું તું ઇથી સીધું ગોમ માં છૂટી જુ ને આ લાઈન બોધી દીધું એટલે દણી થઈ ગયા. જો કા ન્યાય લાવું છું, તમે જોવા હું બાબુજી ન્યાય કરીએ પછી તમારી ખબર છે. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.